સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા શ્રી ઘનશ્યામલાલજી મંદિર અને શ્રી મદન મોહનલાલજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરી મનોરથ કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ દેસાઈની પોળ ખાતે આવેલ શ્રી મદન મોહનલાલજી મંદિર ખાતે વૈષ્ણવ યુવક મંડળ દ્વારા તથા વૈષ્ણવ સમાજના ભાઈઓ બહેનો દ્વારા મંદિરમાં કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન આગળ વિવિધ પ્રકારની કેરીઓ પ્રસાદ સ્વરૂપે ચડાવવામાં આવી હતી. તો પ્રાંતિજ ભાખરીયા હનુમાન ચોક ખાતે આવેલ શ્રી ઘનશ્યામલાલજી મંદિર ખાતે પણ વૈષ્ણવ સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા તથા મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરની અંદર કેરી મનોરથની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરમાં ભગવાન આગળ વિવિધ પ્રકારની કેરીઓ પ્રસાદ સ્વરૂપે વૈષ્ણવ યુવક મંડળ તથા સમાજના ભાઈઓ બહેનો દ્વારા અર્પણ કરવામાં આવી હતી અને આરતી સહિતનો લાભ લીધો હતો. તો બંદે મંદિરમાં વૈષ્ણવ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ સાથે મિતેશ શાહ, ZS TV પ્રાંતિજ. આજે સુદ જેઠ સુદ પૂનમના દિવસે કેરી મનોરથ થાય છે, જે શ્રીનાથજીમાં 1.25 લાખ કેરીનો થાય છે. પછી આપણા પુષ્ટિ માર્ગમાં આપણા દરેક મંદિરોમાં આપણા યથાશક્તિ થાય છે. એટલે આપણા આજે પ્રાંતિજમાં મદન મોહન મંદિર, ઘનશ્યામલાલજીના મંદિરમાં કેરી મનોરથ બધાએ ભાવભરી આનંદથી બધાએ ઉજવ્યું છે. બધા ભક્તો દર્શન કરવા આવ્યા, આનંદ લીધું, એવો આનંદ દર વખત થાય. બધા વૈષ્ણવો મળીને આ ઉત્સવને ઉજવીએ આપણે, એનો બધા વૈષ્ણવોને મારે જય શ્રી કૃષ્ણ. ઓર બધા દર્શન કરવા આવે એના વતી મને બધાને, અમારી બધા સખી મંડળ તરફથી બધાને જય શ્રી કૃષ્ણ. અમારા મુખિયાજી, મંદિરના મુખિયાણી, અમારા બહેનો, બધી જે ફૂડમે આવે છે બધા તરફથી વૈષ્ણવ બધાને જય શ્રી કૃષ્ણ. સુધીમાં આમ્ર મહોત્સવ થાય છે અને જેઠ સુદ બરાબર જેઠ સુદ પૂનમ એ પ્રાંતિજમાં કેરીનો મનોત્સવ બહુ ધામધૂમથી દર વર્ષે ઉજવવામાં આવે છે. એટલે ઘનશ્યામલાલજી મંદિરમાં, મદન મોહનલાલજી મંદિરમાં, બંને મંદિરમાં ખૂબ ઉત્સાહપૂર્વક કેરીનો મનોરથ ઉજવાય છે અને બંને પછી દરેક વૈષ્ણવ